आनंद नगर पालिका पास आवेल सार्वजनिक पुस्तकालय में कोरोना महामारी वच्चे स्कूल कॉलेजों बंद है त्यारे सरकार की गाइडलाइन मुजब हाल रोजना 80 थी वधु विद्यार्थी वाचन करवा आवी रह्या छे। જેની વાત કરવામાં આવે તો કોરોના મહામારી વચ્ચે સ્કૂલ કોલેજો બંધ છે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ પરીક્ષા યોજાઈ રહી છે તેમજ યોજાવાની હોય જેને લઈ વિદ્યાર્થીઓ તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ ઘરનું વાતાવરણ વાંચન માટે અનુકૂળ ન આવતા સાર્વજનિક પુસ્તકાલયમાં વાંચન કરવા આવી રહ્યા છે અને આણંદ નગરપાલિકા પાસે આવેલ સાર્વજનિક પુસ્તકાલયમાં હાલ રોજના 80થી વધુ વિદ્યાર્થીઓ વાંચન કરવા આવી રહ્યા છે તેમજ આવનાર સમયમાં કોલેજ અથવા કોમ્પિટિટિવ પરીક્ષાઓ આવવાની હોય જેને લઈ વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં વાંચન કરવા આવી રહ્યા છે જેની સામે પુસ્તકાલય તરફથી કોરોનાને લઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા હાથ સેનિટાઇઝ કરી તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેવા પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને હાલ વિદ્યાર્થીઓ કોલેજો બંધ હોવાથી કોલેજની જગ્યાએ સાર્વજનિક પુસ્તકાલયનો ઉપયોગ કરી પોતાનો અભ્યાસ પૂરો કરી રહ્યા છે। દ્રષ્ટિ અત્યારે કોરોના છે અને સ્કૂલ કોલેજ બંધ છે તો અહીંયા જે સાર્વજનિક લાઇબ્રેરી છે તો એમાં અહીંયા આ જે શાંતિ વાતાવરણ છે તો અમે સારી રીતે વાંચી શકીએ છીએ। મારું નામ ભાસ્કરભાઈ ચંદ્રશંકર દવે છે, હું સાર્વજનિક પુસ્તકાલયનો સ્ટાફ મેમ્બર છું। હાલમાં જે કોરોના સંક્રમણને લઈ ને વિદ્યાર્થીઓને અમે જે સાથ સહકાર આપીએ છીએ, વિદ્યાર્થીઓ અમને જે સાથ સહકાર આપે છે તે બદલ એમનો અમે આભાર માનીએ છીએ। બીજી વસ્તુ કે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામો ચાલે છે, સ્કૂલ કોલેજો બધું બંધ છે, એના હિસાબે વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એટલા માટે એમને મદદરૂપ થઈએ છીએ। અમે લાઇબ્રેરીની અંદર લાઈટ છે, પંખા છે, બેસવાની બધી સગવડો આપીએ છીએ, સેનેટાઈઝ કરીએ છીએ, ડિસ્ટન્સ જાળવીએ છીએ, વિદ્યાર્થીઓને પણ અમે સમજાવીએ છીએ, વાચક આવનારને પણ અમે સમજાવીએ છીએ, એના માટે નિયમો પણ અમે બનાવેલા છીએ ને એનું બોર્ડ પણ માર્યું છે। અમે દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ ઓછા 80-90 વિદ્યાર્થી આવે છે। બકુલ પટેલ, KTV ન્યૂઝ, આણંદ।